મોટા અંગિયા ગામે એનડીઆરએફ ની ટીમ દ્વારા લોક જાગૃતિ અને નિદર્શન કાર્યક્રમ યોજાયો મામલતદાર કચેરી અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આફત નિવારણ ફોર્સ દ્વારા આફત નિવારણ અંગે જાગૃતિ અને નિદર્શન કરવામાં આવ્યું કચ્છ અને કુદરતી આફતોનો સંબંધ વર્ષો જૂનો છે કુદરતી આફતો સામે કઈ રીતે સજાગતા અને ટેકનિક થી લોકોના જીવ બચાવી શકાય એ માટે કહેવામાં આવ્યું હતું મામલતદાર કચેરી અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય આફત નિવારણ ફોર્સ એનડીઆરએફ ટીમ દ્વારા આફત નિવારણ વિવિધ માહિતી અને પ્રેક્ટિકલ ડેમો દ્વારા સમજ આપવામાં આવી હતી કુદરતી અને માનવ સર્જિત આફતોમાં ખાસ કરીને ભૂકંપ વધુ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ભરાવો આગ લાગવી હૃદયરોગના હુમલા સમય કઈ રીતે જીવ બચાવી શકાય એ માટે ટીમ ટીમથી બસંત તિરકે તેમજ જીતેષભાઈએ માહિતી આપી હતી અને નિદર્શનથી સમજ આપી હતી મામલતદાર અરુણ શર્મા સાહેબે જણાવ્યું હતું કે આફતો સામે બચવા માટે પૂર્વ તૈયારીઓ અને સમજથી કામ લેવું અને તાલુકા સ્તરની કામગીરીની માહિતી આપી હતી આ પ્રસંગે બસંત તિરકે જગદીશ પ્રસાદ લાધારામ તેમજ અદવેશ પાંડે જીતેન્દ્ર શેટ્ટી રાજપૂત ચંદનકુમાર કુશવાહ યોગેશ ચૌધરી પ્રસાદ રાજેશ ધાકડ ગજર મુકેશ કુમાર અનુપસિંહ વિક્રમ રાઠોડ અને રાઠોડ રતનસિંહે સેવા આપી હતી આ પ્રસંગે નાયબ મામલતદાર પુરવઠા સુમરા સાહેબ નાયબ મામલતદાર મહેસૂલ સંજય સાહેબ ગ્રામ પંચાયતના સભ્યો શંકરનાથ મેમુનાબેન ફાતિમાબેન તેમજ ખીમજીભાઈ રવિલાલ ગરવા વેરસિંહ રબારી ગોપાલભાઈ સખી મંડળના ગ્રુપના સભ્યો બાલિકા પંચાયતના સરપંચ મુક્તાબેન આશા વર્કર ભારતીબા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વિરાણી